હેલો ફ્રેન્ડ, હું સેજલ, મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે વાત કરવાના છીએ કે આપણે સારા મા બાપ કેવી રીતે બનીશું. એટલે કે ઘણા પેરેન્ટ્સ એવી શિકાયત છે કે મેમ આપણે શું કરીએ કે સારા મા બાપ બની શકીએ. કાલ ઉઠીને અમારું છોકરું કે કોઈ છોકરું કોઈ પણ પેરેન્ટ્સને એવું ના કહે કે તમે મારા માટે નથી સારા, આઈ હેટ યુ, કે ભાઈ તમે લોકો અમારા માટે કશું કર્યું નહીં. એના માટે શું તકેદારી રાખવાની છે એના વિશે વાત કરવાના છે. કારણ કે હવેની જનરેશનમાં એવું બનશે કે સારા પેરેન્ટ્સ બનવું બહુ જ મહત્વનું રહેશે. કારણ કે કાલ ઉઠીને ગમે તેવું પણ બાળક આપણી સામે બોલી શકે છે, અને ઘણા લોકોનું તો હવે એવું થયું પણ છે. એના માટે શું ધ્યાન રાખવાનું છે અને શું મુદ્દા ધ્યાનમાં રાખવાના છે એના વિશે આજે આપણે ચર્ચા. નંબર એક, પહેલું તો આપણે છોકરાને ક્યારે બી રમતા હઈએ એની જોડે, કાં તો કોઈ ગેમ કાં તો કંઈ પણ, તો એમાં છોકરાને ક્યારેક ક્યારેક ઠીક છે આપણે કે એવું કરી દઈએ છીએ કે ભાઈ તું જીતી ગયો તું જીતી ગયો, એવું ના કરશો ક્યારે. એવું કરવાથી એને હર હંમેશા હું જીતીશ જ એવું જ લાગશે. ઘરમાં આપણી સામે તો જીતી જશે, પણ બહાર સ્કૂલમાં કે ગમે ત્યાં જશે હારશે. તો એનું જે મોટિવેટર છે, એટલે મીન્સ કે જે એની ક્ષમતા છે, એ તૂટી જશે. એટલા માટે તમે એને એવું ના કરો, ઘરે એને તમે જીતો અને એને એ કેપેબલ હોય એ વસ્તુ માટે તો એને જીતવા આપો. બાકી દર વખતે તું જીતી ગયો તું જીતી ગયો એમ કરીને તમે એને એવું જીતવાની પ્રેક્ટિસ પાડશો તો એને હાર ક્યારે એનો અનુભવ થશે નહીં, તો એ આગળ જતાં બહુ પસ્તાશે કે ક્યારેક એને હારનો અનુભવ કરવાનો થશે તો એ કરી શકશે નહીં. એટલે તમે એને એક એવી ટેવ રાખો કે એ હર હંમેશા જીતશે એવું હોતું નથી, ક્યારેક હારનો પણ અનુભવ કરવાનો રહેતો હોય છે. નંબર બે, કે આપણે ક્યારેય છોકરા પર કોઈ બી રિસ્પોન્સિબિલિટી છોડતા નથી. એટલે શું થાય કે ઘરમાં ગમે ત્યાં ગમે તે વસ્તુ મૂકી દેવાની, ડ્રોઈંગ રૂમ ખરાબ કરી દેવાનો, એવું બધું બનતું હોય છે, જેથી કરીને આપણે બૂમો પાડતા હોઈએ છીએ. એટલે શું થાય કે છોકરાઓને ગમતું નથી હોતું. એના કરતાં બેટર છે કે કોઈ આવવાનું હોય, કાં તો આપણે થોડા બિઝી હોઈએ તો આપણે એવું કરીએ કે હું બેડરૂમ સાફ કરી દઉં છું, તું ડ્રોઈંગ રૂમ સાફ કરી દે. સાફ કરવાનો મતલબ એવું નથી કે એ લોકો જોડે આપણે કચરા બધું કરાવવાનું છે, ખાલી એક એને એવું કહેવાનું છે કે તું ડ્રોઈંગ રૂમમાં જે પણ નીચે પડ્યું છે બધું વ્યવસ્થિત જગ્યાએ મૂકી દે. અને બીજું, જોડે જોડે તમે એને એવી બી ટેવ પાડી શકો છો કે જો બે છોકરાઓ હોય કાં તો છોકરો છોકરી કોઈ પણ, તો મોટા છોકરાને રિસ્પોન્સિબિલિટી એવી આપો જેથી કરીને એ આગળ જતા એને એનું ભણવાનું પણ રિપીટ થઈ જાય અને સાથે સાથે એ નાના છોકરાને પણ ભણાવે. જેમ કે મારો મોટો બાબો પહેલા ધોરણમાં છે અને નાનો છે જુનિયરમાં, તો હું એને ક્યારેક ક્યારેક લેસન કરવા માટે એને આપી દઉં કે દક્ષ તું આનું આટલું લેસન કરાવડાવી દે, જેથી કરીને શું થશે, એક તો એનું રિપીટેશન થઈ જશે અને નાના છોકરાનું લેસન પણ થઈ જશે. એક આવી એને જવાબદારી સોંપશો તો આગળ જતા આપણને જ ફાયદો થવાનો. નંબર ત્રણ, કે હર હંમેશા છોકરું ભૂલ કરે, આપણું બાળક ભૂલ કરે તો હર હંમેશા આપણે એને કંઈક ને કંઈક પનિશમેન્ટ આપતા છે. એવી ભૂલ ક્યારેય કરશો નહીં. બાળકને પનિશમેન્ટ આપવાથી શું થશે, થોડો ટાઈમ તો એ તમારાથી બીનશે, પણ પછી એવું થશે કે ચાલને મમ્મી એ તો મારશે, બીજું તો કંઈ કરશે નહીં, કાં તો કંઈક પનિશમેન્ટ આપશે, એનાથી વિશેષ કરશે નહીં. એવું કરીને બે પાંચ વર્ષ પછી આપણાથી બીનતું પણ નથી, આપણને પ્યાર પણ કરતું નથી. એના બદલે એવું કરો કે એને એ ભૂલનો થોડો અહેસાસ અલાવ. એ અહેસાસ અલાવવાથી એને એવી એક સમજણ આવશે કે મમ્મી જે કહે છે એ સાચું કહે છે. એટલે એને પનિશમેન્ટ આપવાનું તો તમે ભૂલી જ જાઓ. નંબર ચાર, એટલે કે તમે તમારા બાળકને જ્યારથી પણ એને સમજણ આવે છે ત્યારથી એને ના શબ્દ, એટલે કે ના શબ્દ સાંભળવાનું એને એક અનુભવ કરાવવાનું ચાલુ કરી દો. ધારો કે અત્યારે તો એ કોઈ નાનું રમકડું માંગે છે તો આપણે ફટ દઈને લાવી આપીએ છીએ, કાં તો કંઈક કહે છે કે આ કરી દે આ કરી દે, તો પાંચ મિનિટમાં કરી દઈશ, દસ મિનિટમાં કરી દઈશ. એવી ટેવો પાડવાનું બંધ કરો, આગળ જતાં તમને જ નુકસાન છે. કારણ કે અત્યારે એ કોઈ નાની ચીજની ફરમાઈશ કરે છે, 10 રૂપિયાની કે 15 રૂપિયાની તો આપણે લાવી શકીશું, પણ આગળ જતાં જો 25,000-50,000ની માંગ કરશે એવી કોઈ વસ્તુની તો આપણે લાવી નહીં શકીએ, તો એની જ નજરમાં આપણે ખરાબ માતા પિતા બનીશું. એવું એને લાગી જશે કે મારા મમ્મી પપ્પા નથી સારા. એટલે અત્યારથી જ એને ના સાંભળવાની તૈયારી બતાવો જેથી કરીને આગળ જતાં આપણને પ્રોબ્લેમ ના થાય. અત્યારથી તમે ના કીધેલી હશે તો એને ભવિષ્યમાં તમે ના કહેશો તો એને કંઈ જ ખોટું લાગશે નહીં અને એ આપણને ખરાબ ગણશે પણ નહીં. જેમ કે આપણે માની લઈએ કે કંઈક માગ્યું છે તો એને એક ટેવ પાડો કે અત્યારે નહીં, તારી બર્થડે આવશે ત્યારે, કાં તો પછી આપણા જોડે એટલા પૈસા હશે ત્યારે. એને એક પૈસાની અહેમિયત પણ ખબર પડશે અને એને ના સાંભળવાની પણ તૈયારી રહેશે.
કે કોઈ જગ્યાએ વસ્તુ માંગી છે આપણે લાવી શકીએ એમ નથી, તો એ ના સાંભળશે. બાકી એ ના સાંભળશે નહીં અને આપણને જ એનું ખરાબ વર્તન મળશે. એટલે એક આ રિસ્પોન્સિબિલિટી આપણે રાખવાની છે કે બાળકને પહેલેથી જ ના સાંભળતા શીખવાડવાનું છે. નંબર 5, છેલ્લી અને બહુ જ સરસ વાત છે કે તમારા બાળકને હર હંમેશા એક પૈસાની અહેમિયત બતાવી કે પૈસો આપણા જીવનમાં કેમ જરૂરી છે અને ગમે તેમ વપરાય નહીં, અને એ પૈસા કેવી રીતે આપણા પેરેન્ટ્સ એટલે કે તારા પપ્પા કે મમ્મી કેટલી મહેનત કરીને લાવે છે એને ગમે તેમ વેડફાય નહીં અને ફાલતુ ખર્ચા તો કરાય જ નહીં, એવું એને એક સમજાવવાનું છે, શીખવાડવાનું છે. એને આપણે આપણું એક એક્ઝામ્પલ આપું કે હું પણ જ્યારે નાની હતી ત્યારે આપણે મમ્મી પપ્પા જોડે કંઈક માગતા હતા ત્યારે મમ્મી પપ્પા આપણને કહેતા હતા કે ભાઈ પૈસા એમને આવતા નથી, એટલે કે પૈસા ઝાડ પર નહીં ઉગતા તો હું ખંખેરું અને લઈ આવું. એટલે એ વખતે જ્યારે કહેતા હતા ત્યારે આપણને ગમતું નહોતું. હવે જ્યારે આપણે પેરેન્ટ્સ બની ગયા છે ત્યારે આપણને ખબર પડે છે કે છોકરાઓ માગે છે તો પૈસાની ના કેવી રીતે પાડવી. એટલે કે કોઈ વસ્તુ લાવવા માટે બહુ બધા પૈસા થતા હોય છે, એના માટે વેઇટ કરવાની હોય છે, એ પૈસા કેટલા ટાઈમે આપણી જોડે ભેગા થાય છે એને એક વસ્તુનો અનુભવ કરાવવાનો હોય છે. એટલે એને આ રીતે પૈસાની અહેમિયત પણ શીખવાડવાની હોય છે. તો જો તમે આ 5 ટિપ્સનું પાલન કરશો તો તમારું છોકરું આગળ જતા જે બેઝિક તમારું છે કે ભાઈ બેઝિક એની મેનર્સ શીખવાની છે એ શીખી જશે અને આગળ જતા તમને કોઈ જ તકલીફ પડશે નહીં. તો આજના માટે તો આટલું જ છે. ઉમ્મીદ કરું છું મારો વિડીયો તમને ગમતો હશે અને યુઝફુલ રહેતો હશે. તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ પણ કરજો. કોમેન્ટ એની કરજો કે આનાથી વિશે તમારા જીવનમાં શું અનુભવ થયા છે, એ અનુભવ મારી સાથે શેર કરશો તો એના વિશે હું આગળ કંઈક વિચારીને એના વિડીયો મૂકીશ. અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો જ નહીં, સબસ્ક્રાઇબ કરશો તો તમને આગળનું નવું કંઈક જાણવા મળશે. તો આજના માટે આટલું છે. થેન્ક યુ, થેન્ક્સ ફોર વોચિંગ.